હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ વાગ્યા છે અત્યારે મોર્નિંગના 9 તરફ, મેં બી થઈ ગઈ છું રેડી. એન્ડ ચલો, આજે છે જેતપુરની અંદર લાસ્ટ ડે, સો ફાઈનલી રેડી થઈને ફટાફટથી નીકળી જઈશું. આજે હોટલના રૂમનું ચેકઆઉટ બી છે, સો અત્યારમાં રૂમ ચેકઆઉટ કરી એન્ડ ડાયરેક્ટલી અમે લોકો જઈશું જ્યાં ફંક્શન ચાલુ છે અત્યારે, ત્યાં ફાર્મ હાઉસ પર. એન્ડ આજે ફાઇનલી જેતપુરની અંદર લાસ્ટ ડે છે એન્ડ 6 દિવસની ઇવેન્ટ હતી, સો અમે લોકો 6 દિવસ અહીંયા જ રોકાયા હતા. એન્ડ ફાઇનલી આજે 6 દિવસ નીકળી ગયા છે. પહેલા દિવસે આવ્યા ત્યારે લાગ્યું હતું કે ખબર નહીં કેમ નીકળશે આ 6 દિવસ. આજે ફાઇનલી 6 દિવસ ફિનિશ. સો ફાઇનલી આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી. એન્ડ થોડી જ વારમાં ગાડી આવશે એટલે નીકળી જઈશું. જાતે તો જવાનું નથી હોતું, ઓલરેડી ગાડીઓ મૂકેલી હોય છે લેવા મૂકવા માટે. સો ફાઇનલી આઈ એમ રેડી એન્ડ થોડી વારમાં મેં બી નીકળી જઈશ. એન્ડ ઘણા લોકો આ જોબ વિશે પૂછી રહ્યા છે કે તમે શું જોબ કરી રહ્યા છો, શું ટાઈમિંગ હોય છે, શું પેમેન્ટ હોય છે એન્ડ કઈ રીતે આમાં જોઈનિંગ થવું. સો ફાઇનલી અહીંયાથી ફ્રી થતાની સાથે જ મેમનો વિડીયો છે અલગથી જ એક શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ, જેથી કરીને તમને પ્રોપરલી બધી માહિતી મળી જાય. સો ફાઇનલી ચલો અત્યારે તો ફટાફટથી લગેજ પેક કરીએ એન્ડ અમે લોકો નીકળીશું, કેમકે ડાયરેક્ટલી આજે લાસ્ટ ડે હોવાને લીધે ચેકઆઉટ કરીએ એન્ડ જ્યાં ફંક્શન સ્ટાર્ટ છે ત્યાં જ જવાનું છે. સો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ એન્ડ ત્યાર પછી જ્યારે બી ફ્રી થઈશ ત્યારે તમને આગળ મળીશ વ્લોગમાં. હમારે મેનેજર આ બધો સ્ટાફ જોઈ રહ્યા છો, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે. 10 વાગ્યાનું રિપોર્ટિંગ હતું, રિપોર્ટિંગ કરીને બેસી ગયા છે. જેમને જ્યારે બી કામ મળે છે ત્યારે સ્ટાર્ટ થાય ત્યારે પોતાનું વર્ક કરવાનું હોય છે. એન્ડ ફાઇનલી આ તરફ ડેકોરેશન તમે જોઈ શકો છો, અહીંયાનું ડેકોરેશન શાનદાર છે. ચલો થોડી ઝલક એમની બી તમને મેં બતાવી દઈશ. એન્ડ હા, આ જોબની અંદર વર્ક તો તમારે કોઈ બી કરવાનું નથી હોતું, જસ્ટ મેનેજમેન્ટ જોવાનું હોય છે એન્ડ થોડી જવાબદારી હોય છે, કામ છે કરાવવાનું હોય છે, કરવાનું નથી હોતું. એન્ડ આ જે ડેકોરેશન થઈ રહ્યું છે એમાં બોયસનો સ્ટાફ મૂકેલો હોય છે, ઘણીવાર ગર્લ્સ બી હોય છે. જેમ કે પ્રોડક્શન જોઈ શકતા હોય તો પ્રોડક્શન માટે બોયસને મૂક્યા હોય છે એન્ડ પ્રોડક્શનનું કામ મેં બી કરેલું હોય છે. બટ એમાં કેવું હોય છે, કંઈ કામ કરવાનું નથી હોતું, બટ જે આ ડેકોરેશન છે એ પ્રોપરલી થઈ રહ્યું છે ને, કંઈ ફોલ્ટ નથી ને, એ બધું જોવાનું હોય છે. એન્ડ ક્લાયન્ટની કોઈ બી ફરિયાદ ના આવે એ રીતે ડેકોરેશન થાય એ આપણી જવાબદારી હોય છે. આ સ્ટાફ તમે જોઈ રહ્યા છો પ્રોપર બોયસનો એ અમારો સ્ટાફ છે એન્ડ એમાં બોયસ અને ગર્લ્સ બંને આ ઇવેન્ટ મેનેજ નું કામ કરી શકે છે. રહેને દે તું, રહેને દે, વેસે એક ક્લાયન્ટ ઉમર હો રૂપી. ચલો આ તરફ થઈ ગયો છે બપોરનો સમય, આવી ગયા છે જમવા. જમીને ફ્રી થઈ થોડી વાર રેસ્ટ કરીશું, કેમકે આજે છે લાસ્ટ ડે, રાતના ફેરા છે. સો જ્યાં સુધી ફંક્શન સ્ટાર્ટ ન થાય રાતનું ત્યાં સુધી આમ જ રેસ્ટ કરીશું. થઈ ગયો છે રાતનો સમય. આ તરફ રાતનો નજારો તમે જોઈ શકો છો, જે ડેકોરેશન છે એ જાણે રાજમહેલ ઊભો કર્યો હોય એવું લાગી રહ્યું છે. શાનદાર ડેકોરેશન છે
એન્ડ ચલો અત્યારે અમે લોકો બી અહીંયા આવી ગયા છીએ જ્યાં અત્યારે ફેરા સ્ટાર્ટ થવાના છે. એન્ડ એક ઝલક અહીંયાની બી બે તમને બતાવી દઈશ ડેકોરેશન કેટલું સુપર્બ છે જ્યાં ફેરા છે. આ છે બ્રાઇડની એન્ટ્રી, એમની બી એક ઝલક બતાવી દઉં. એન્ડ જ્યાં ફેરા સ્ટાર્ટ થવાના છે એમનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે. ડેકોરેશન સુપર્બ છે એન્ડ અત્યારે મ્યુઝિક વગેરે એટલું સુપર્બ વાગી રહ્યું છે, બટ મેં તમને નહીં સંભળાવી શકું, કોપીરાઇટ આવે એમના માટે. સો ફાઇનલી તમે આ તરફ જોઈ શકો છો. એન્ડ ચલો અત્યારે ફેરા ફિનિશ કરી એન્ડ ઓલરેડી આજનું ફંક્શન બી ફિનિશ થઈ ગયું છે પ્રોપર. મેં બી આવી ગઈ છું જમવા એન્ડ રાતના બહુ બધો ટાઈમ તો નથી થયો, આજે 10 વાગ્યા સમથિંગ તો ઓલરેડી અહીંયાથી ફ્રી થઈ ગયા હતા, બટ હજી જમવાનું વગેરે ફિનિશ કરીશું. એન્ડ ત્યાર પછી જ્યારે બ્રાઇડ ગ્રૂમની વિદાય થઈ જાય, ઓલરેડી જે મુહૂર્ત હોય છે એ સચવાઈ ગયું છે, બટ લાસ્ટ જ્યાં સુધી એમના ફોટોગ્રાફી વગેરે ફિનિશ ન થાય ત્યાં સુધી અમારે અહીંયા જ રહેવાનું હોય છે. સો જમીને લાસ્ટ જે ફોટોગ્રાફી બાકી છે ત્યાં જઈશું. સો ફાઇનલી જમી ફ્રી થઈને અત્યારે અમે બ્રાઇડ ગ્રૂમને લઈને આવી ગયા છીએ અહીંયા ફોટોશૂટ માટે. લાસ્ટ ફોટોશૂટ બાકી છે એ ફિનિશ કરી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ડાયરેક્ટલી હોટલ પર જવા માટે. આજે સવારમાં જ ચેકઆઉટ થઈ ગયું છે એટલા માટે અત્યારે અમે રાત્રે જ નીકળી જઈશું રાજકોટ જવા માટે. સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો બી નીકળી જઈશું. એન્ડ ઓલરેડી ગાડી અહીંયાથી મૂકેલી છે રાજકોટ માટે, સો બસ વગેરેમાં જવાનું નથી. સો ફાઇનલી ચલો અહીંયાથી અમે લોકો બી અત્યારે રાતના જ નીકળી જવાના છીએ રાજકોટ. તો હે ગાઈસ, 17 વાગ્યા છે રાતના 1 એન્ડ ફાઇનલી અમારી ઇવેન્ટ 6 દિવસથી જે જેતપુરમાં ચાલી રહી હતી એ બી ફિનિશ થઈ ગઈ છે. એન્ડ આજે લાસ્ટ ડે છે, રાત્રે 1 વાગ્યે અત્યારે અમે લોકો આ રીતે જેતપુરની બજારમાં બેઠા છીએ. તમે કોઈ જોઈ નહીં હોય. સો ફાઇનલી ચલો આજે 6 દિવસથી જે ઇવેન્ટ અમારી જેતપુરમાં ચાલી રહી હતી એ બી ફિનિશ થઈ ગઈ છે. 1 વાગ્યા છે રાતના 1 આ તરફ અત્યારે મારા જ વ્લોગ જોવાઈ રહ્યા છે. સો ફાઇનલી ગાડી આવી ગઈ છે એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. એન્ડ આજનો દિવસ બી શાનદાર રહ્યો છે, 6 દિવસ કેમ નીકળી ગયા ખબર બી ન પડી. એન્ડ ફાઇનલી મેં બી પહોંચી ગઈ છું રાજકોટ, આ છે ગોંડલ ચોકડી. એન્ડ આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય.